ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવીશું કાચી કેરીનું સલાડ. કાચી કેરીનું સલાડ બનાવવા માટે આપણે આ બે નંગ કાચી કેરી લીધી છે. એક થોડીક મોટી ને એક નાની સાઈઝની છે. આ રીતની જે અત્યારે આવે છે કાચી કેરી, આ બહુ ખાટી નથી હોતી, મીડિયમ ખાટી હોય છે. એટલે આ આપણે લીધી છે બે. એટલે ખાંડ આપણે એ પ્રમાણે જોઈશે. એટલે આપણે બે મોટી ચમચી ખાંડ લીધી છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધો છે અને એક ચમચી આપણે લાલ મરચું લીધું છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને થોડુંક આપણે તેલ જોશે. આ આપણે સિંગ તેલ લીધેલું છે. તો પહેલાં આપણે આ કેરીના કટકા કરી લઉં. તો આ રીતે પહેલાં ઉપરનો ભાગ કાઢી નાખશું. મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરવાના છે. જે આ ગોટલીનો ભાગ હોય એ આપણે કાઢી નાખવાનો. એમ આ રીતના આપણે આટલા આટલા ટુકડા કરવાના છે આ સાઇડના. બધી કેરી આપણે આ રીતે કાપી લઉં. આપણે બધી કેરી આ રીતે કાપી લીધી છે. છાલને આ બધું ઉપરનું જે હોય એ કાઢી નાખ્યું છે એમ, ગોઠલીને બધું. એટલે આ રીતની આપણે કાપી લેવાની છે. હવે આપણે આમાં મીઠું નાખશું આ રીતે સ્વાદ પ્રમાણે એમ, ને ધાણા જીરું નાખશું. અને આપણે આ લાલ મરચું નાખશું. આ કાશ્મીરી મરચું છે, આ તીખું નથી હોતું. એટલે તમે એ પ્રમાણે નાખી શકો છો એમ. આપણામાં ખાંડ નાખી દઉં. અને ઉપરથી આપણે તેલ નાખશું. બે થી ત્રણ ચમચી જેટલું એમ. અને આને આપણે લીલા ધાણા નાખશું. આપણે ગમે ત્યારે બનાવી હોય ત્યારે જો જમવાને બેહવાને વાર હોય તો આને આ રીતે જ રાખી દેવાની. આપણે પછી જમવા ટાઈમે મિક્સ કરવાનું એમ, નહીં તો પછી પાણી વધારે થઈ જાય એમ. તો આને આપણે મિક્સ કરી લઈશું. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. બપોરે દાળ ભાત શાક જોડે ખાવામાં બહુ સારી લાગે. ને તમારે દળેલી ખાંડ નાખવી હોય તો દળેલી ખાંડ પણ નાખી શકો એમ. તરત આપણે જમવું છે તો એ રીતે એમ. હજી આપણે થોડુંક તેલ નાખશું આમાં. આ રીતે આ થોડી વાર થાય એટલે આ ખાંડનો એકદમ સરસ રસો ઘાટો થઈ જાય આમાં. હવે આપણે આને એક વાટકામાં કાઢી લઉં.
તૈયાર છે આપણું કાચી કેરીનું સલાડ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાચી કેરીનું સલાડ.